નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ભાવિક અંગ્રેજી પ્રી પ્રાઇમર ભણશું, પણ આજે આપણે ચિત્ર કરશું. પણ ચિત્ર કરીએ એ પહેલાં આપણે પ્રાર્થના કરશું. હાથ જોડી, આંખો બંધ. પેલા મોરલાની પાસ બેઠા શારદા જોને, આપે વિદ્યા કેરું દાન માતા શારદા જોને. તુજ મંદિરે આવું કે ફૂલની માળા લાવું, માના કંઠમાં સોહાય માતા શારદા જોને. પેલા મોરલાની પાસ ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચલો આજે આપણે ચિત્ર કરીશું, તમે કોરી નોટ કરજો બરાબર. આપણે આજે ત્રણ ચિત્ર કરશું. કેટલા કરશું? ત્રણ. ચલો કાઢી બેટ નોટ, કોરી નોટ, પેન્સિલ, રબર, રંગ. રંગ કયા કરવાના? ચોક્યા. ચલો પહેલાં આપણે ધજા દોરશું. પહેલાં આપણે ત્રણેય ચિત્ર દોરીને પછી રંગ પૂરવાના, બરાબર. જો ધજામાં પહેલાં ઊભી લીટી કરવાની, પછી આમ આડી લીટી કરવાની, અને પછી જે આડી લીટી કરી એને આમ અડધી ઊભી લીટીમાં જોડી દેવાની. થઈ ગઈ બે ધજા. પછી અંદર ગોર કરી નાખવાનું. થઈ ગઈ ધજા. હવે આપણે દડો દોરશું. દડામાં ગોળ કરવાનું. ગોળ કર્યું પછી વચ્ચે બે લીટી કરી દેવાની આમ ઊભી. પછી ગોળ મેં અંદર નાના નાના ગોળ કરી નાખવાના અને એ ગોળ છૂટા છૂટા કરી દેવાના. થઈ ગયો દોડો. હવે ત્રીજું ચિત્ર આપણે શું દોરશું? ફુગ્ગો. આપણે એકડો કરીએ ને આમ, એકડો કરીને આમ કરીને આમ ફુગ્ગો દોરવાનો. આમ કરીને આમ, પછી નીચે આમ પૂંછડી વળાઈ દેવાની. પછી અહીંયા અહીં વચ્ચે આમ બે લીટી કરી દેવાની આમ આડી. પછી એમાંય આપણે ગોળ મીંડા કરી દેવાના. પછી નીચે આમ બે કરી દેવાના. આમ જો થઈ ગયો પૂકો. થઈ ગયા ને ભાઈ ત્રણ ચિત્ર. હવે એમાં રંગ પૂરશું. ધજામાં કયો રંગ પૂરવાનો ખબર છે? લાલ. કયો પૂરશું? લાલ. રંગ કેવો પૂરવાનો? ધીમે ધીમે પૂરવાનો, બહાર જાય નહીં ને એવી રીતે. જો હું શીખવાડું હો તમને. ચલો હવે ધજામાં રંગ પૂરશું ને. જો ધીમે ધીમે અમે ધારી પર પૂરવાનો. ધીમે ધીમે રંગ પૂરવાનો. જો એટલે બહાર જાય નહીં, બહાર જાય ને તો આપણા માર્ક કપાઈ જાય પરીક્ષામાં.
બહાર જાય છે. થઈ ગઈ પી દાદા, રંગ પૂરાઈ ગયો, બહાર ગયો મારા મારે બહાર ગયો ના, એ રીતે તમારે ધીમે ધીમે પૂરો ને તો બહાર જાય નહીં. હવે વચ્ચે આ ગોળ છે ને ત્યાં કેવો કલર પૂરશું, લીલો. ધજા લાગે છે ને ધજા જેવું. હવે આજે છે ને એ આપણે પેન્સિલથી કરી દઈશું એટલે આમ સરસ ધજા આપણી ઉપસી આવે. જો આપણે આયા દડો, દડામાં કયો રંગ પૂરવાનો ખબર છે? પીળો અને લીલો. પહેલાં આપણે લીલો પૂરી દઈશું. આ ગોળ છે ને એમાં અને એ વચ્ચે લીલો પૂરી દઈશું પહેલાં. વચ્ચે બીજે છે ને ખાનું એમાં શું કરો, લીલો પૂરી દેવાનો. આમ ધીમે ધીમે ધારી પર પૂરવાનું. જો ધારી પર પૂરી દે ને પહેલાં એટલે વચ્ચે આપણે બહાર આપણે પહેલાં ધારી પર પૂરી દે એટલે બહાર જાય નહીં રંગ.
થઈ ગયો ભાઈ. હવે અંદર કયો પૂરવાનો? પીળો. પીળામાં અમે ધારી પર પૂર દેવાનું. જો ધીમે ધીમે પૂરો તો બહાર જાય નહીં રંગ. આપણું ચિત્ર સરસ લાગે. ગયો બી દડો અને થોડો ઘટ્ટો રંગ પૂરવાનો એટલે દેખાય. હવે આપણે પેન્સિલથી ફરી કરી નાખીશું કાર્ટું એટલે સરસ દડો થઈ જાય.
થઈ ગયો. હવે શું દોરવાનું? હવે રસ્તાના રંગ પૂરવાનો ફુગ્ગામાં. દેખાય છે ને ભાઈ ફુગ્ગો? ફુગ્ગામાં કયો કલર પૂરવાનો? લીલો અને પીળો. તો આપણે પહેલાં આ ગોળ છે ને એમાં લીલો પૂર દઈશું. ફૂલમાં પૂરાઈ ગયો ને, હવે પીળો પૂરશું અંદર. જે જગ્યા ખાલી છે ને પીળો પૂરવાનો, ધીમે ધીમે પૂરવાનો. ધીમે ધીમે પૂરીએ ને તો રંગ બહાર જાય નહીં. નીચે ગયો ભાઈ ફૂગ્ગો. હવે એમાં બોર્ડર પર પેન્સિલથી આપણે કરી દઈએ. સુંદર
પછી આપણે રંગના નામ લખવાના ને. તો જો આ છે ને એ લીલો, આ છે પીળો, એટલે જે પીળો હોય તે પીળો જ પૂરવાનો, લાલ હોય તે લાલ પૂરવાનો. હવે આ કયો છે? લાલ. તો અહીં લાલ, અહીં લીલો. દડામાં આપણે કયો પૂર્યો? લીલો. આ ગોળ ગોળ ને ઊભી લીટીમાં કયો પૂરવાનો? લીલો. અને વચ્ચે પીળો. પડી ખબર? દોરી દીધા તમે ત્રણેય રંગ પૂર્યા. ચલો ભાઈ, આજે ત્રણેય આ ધજા, દડો અને ફૂગો એ ત્રણેય ચિત્ર તમારે ઘરે દોરી અને રંગ પૂરી દેવાના. ચલો આજે આટલું જ. આજે આપણે ચિત્ર કર્યું ને એટલે બસ. હવે ફરી હવે આપણે સોમવારે મળશું. આવજો, બાય.